चौथी पहले पहले लिखते हो क्या? तो कि जो x बराबर b by q तक एक समय संख्या और तो q नो अविभाज्य अवयव करण लेकिन q ना એટલે કે છેદના એવા ભાગ થવા જોઈએ કે 5 અને 2 ની ઘાતમાં હોવું જોઈએ બરાબર તો m અને n નો ગુણાંક હોય તો x એ દશાંશ સ્વરૂપ કેવો મળે સાહેબ એટલે કે 2 ની ને 5 ની ઘાતમાં આવશે ને તો કેવું થાય તો કે દશાંશ સ્વરૂપ કેવો મળે સાહેબ અને ના હોય તો કેવું મળશે તો કે અનંત અને અનામત આપણે દાખલા જોઈએ એટલે તમને વધુ સમજાઈ જશે તો કે તમારો પ્રશ્ન 1 શું છે તો કે આ રીતનો છે 13 ના છેદમાં 31 25 અને પ્રશ્ન 2 શું છે તો કે જો શાંત નિરૂપણ હોય બરાબર પ્રશ્ન 1 માં જે દાખલામાં શાંત થતું હોય તો એ દાખલાનું આપણે શાંત નિરૂપણ ગોતી દેવાનું છે આ બે પ્રશ્ન આપણે સાથે જોઈએ બરાબર કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર ભાગાકાર કરવાનો નથી અને કહેવાનું છે કે આ કેવું છે અનંત આવો આપણે જોઈએ બરાબર તો કે આવી જાય બરાબર 13 ના છેદમાં तो छेदना આપણે ભાગ પાડશો શું કરશું છેદના ભાગ તો કે 31 25 છે તમને મળી આવી જે મોઢે ભાગ પાડતા ના મળતો તમને અવિભાજ્ય અવયવ પાડતા મે લખાયેલા છે બરાબર તો કે 31 25 આતે પાડી બરાબર કે 5 6 30 5 2 10 ને 5 5 25 5 એટલે 5 બરાબર 5 2 10 ને 5 5 25 5 2 10 5 5 25 5 એટલા 5 ને 5 5 25 અને 5 એટલા 5 તો 5 ની કેટલી ઘાત આવી 31 25 થાય તો 5 ની 5 તો કે તમને કીધું છે કે 2 ની અંકાર અથવા તો 5 ની અંકાર અથવા તો 2 ની ઘાત હોય તો કેવું નિરૂપણ હોય 7 નિરૂપણ હોય અહીં જોવો જોઈએ તો કે 5 ની 5 ઘાત હોવાથી 5 ની 5 ઘાત હોવાથી આ દશાંશ સંખ્યાનું સમય સંખ્યાનું કેવું નિરૂપણ છે તો કે 7 તો આપણે લખી નાખીએ બરાબર કે આપેલ સંખ્યાનું નિરૂપણ આપેલ સંખ્યાનું નિરૂપણ 7 છે બરાબર તો તમે પ્રશ્ન 2 માં જેનું 7 હોય એનું આપણે ગોતવાનું છે તો આપણે અહીં ગોતી લઈએ બરાબર તો કે 13 और 5 ની 5 ઘાત ભાગાકાર કરવાનો નથી તો આપણે અહીંયા એડ કરી દઈએ કે 2 ની 5 ઘાત ને છેદમાં 2 ની 5 ઘાત કરી દે અને 5 ની 5 ઘાત અહીંયા છે તો ઘાત ની ઘાત નો સરવાળો થાય સોરી છેદ ઘાત થતી હોય તો છેદ નો ગુણાકાર આનો ગુણાકાર થઈ જાય બરાબર તો કે 2 ની 5 ઘાત એટલે કેટલા થાય તો કે 32 13 ગુણ્યા 32 કેટલા થાય જોવો જોઈએ तो क्या 0 3 2 तंदु 6 तं तेरी 9 बराबर 6 ने 6 बार 9 ने 10 11 बार 9 बगलो ने बजा चली 1 422 बराबर 2 2 4 4 2 8 8 2 16 16 2 32 रेडी तो क्या ऊपर कितना थे तो क्या 422 छेद में 5 2 10 10 की 5 का है कितना था 4 ને 5 તો નિરૂપણ નું 0 પોઈન્ટ બરાબર 0 પોઈન્ટ ઉપર કેટલા આંકડા 422 એટલે 3 બરાબર 0.0 422 તો અહીંયા તમારે આનું નિરૂપણ મળી ગયું બરાબર હવે આપણે બીજો દાખલો જોઈએ તો કે બીજો દાખલો જોવો જોઈએ તો કે શું છે તો કે આપણે 17 ના છેદમાં 8 17 ના છેદમાં 8 એટલે ભાગ પાડો છે 2 2 4 4 2 8 એટલે 2 ની 3 ઘાત તો આલે બરાબર 2 ની 3 ઘાત એટલે કોઈનો ફેર નથી તો 7 નિરૂપણ કેવું થયું તો કે 7 7 નિરૂપણ થયું તો આપણે ગોતવાનું તો કે આપણે એડ કરી દઈએ 5 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત એટલે કે 5 5 5 25 5 125 125 ગુણ્યા 17 बराबर 17 गुणा 125 छेद में हो जाए तो 5 2 10 10 की 3 घात 10 की 3 घात એટલે શું થાય તો કે 1 2 ને 3 રેડી તો આ મળી ગયું તો હવે તમારે ગુણાકાર કરી તમે દર્શાવી શકશો બરાબર એ તો તમને બધાને ફાવે જ છે તો હવે આપણે આ પછીનો દાખલો જોઈએ તો કે 8 નો ત્રીજો દાખલો
तो कि 64 ना छेद में 455 तो कि 455 ना पहला भाग पड़ी नहीं पांच वाले भाग आसे 5 नवा 45 51 37 51 7 एका 7 तो 64 ना छेद में 5 गुणा 13 गुणा 7 तो तुम्हें जो जो पांच की घात के बे की घात सिवाय पण छे तो हूं लखी नाखो दशांश निरूपण अनंत अनावृत छे दशांश निरूपण अनंत अनावृत छे तो आया तुम्हारो दाखलो पूरो कारण के आपने आगळ करवानो नथी बराबर जो सात होय तो ज करवानो हतो हवे 1600 जोवो छे 1600 ना हूं भाग पाड़े पहेला जोई ले तो पहेला 2 वडे એટલે 2 8 16 800 400 200 100 2 5 10 50 5 વડે ડાયરેક્ટ કરી દે તો કે 10 અને 10 5 2 10 બરાબર 5 2 10 2 1 2 તો કેટલી ઘાત આવી 2 ની 1 2 3 4 5 6 5 ને સોરી 2 ની કેટલી ઘાત 1 2 3 4 5 6 એટલે કે 15 ના છેદમાં 2 ની 6 ઘાત અને 5 નો વર્ગ આ રીતે થયું બરાબર તો કે છેટી નાખો તો આનો અનંત આનું નિરૂપણ કેવું છે તો કે શાંત છે શાંત શાંત હોય તો તમારે શું કરવાનું તો કે નિરૂપણ કરવાનું તો કે અહીંયા આવો બે પાંચની કેટલી ઘાત ઘટે 6 કરીએ તો કેટલી ઘટે તો કે 3 4 5 6 4 ઘાત ઘટે ઉપર અને નીચે 5 ની 4 ઘાત એડ કરી દીધી રેડી તમને બધાને ફાવે છે આ વસ્તુ કરતા બરાબર ઓકે 5 2 10 10 ની 6 ઘાત એટલે કેટલા 1 2 3 4 5 ને 6 ઉપર કેનો 15 ગુણ્યા 5 ની 4 ઘાત આગળનું કામ તમારું બરાબર ગુણાકાર કરવાનું કામ તમારું બહુ તમને ગુણાકાર કરતા આવડે છે એટલા માટે આ કામ તમારું હવે આપણે જોઈએ પાંચમો દાખલો આમાં શું કરવાનું તો કે હવે પાંચમો દાખલો સોરી હવે મિત્રો પાંચમો દાખલો જોઈએ તો કે શું છે તો 29 માં છે 343 તો 343 ના કોઈ ભાગ પડતા નથી તો અહીંથી તમને જોતા જ ખબર પડી જાય કે આ દાખલો કેવો છે અનંત આવૃત છે તો અહીં લખી નાખે કાપ્ય સંખ્યા પેલ સંખ્યા અનંત આવૃત છે બરાબર એના પછી નું જોયું તો તમે જોવો છો સંખ્યા જોઈને જ ખબર પડી જાય કે કેવી સંખ્યા છે તો કે શાંત છે બરાબર તો અહીં લખી નાખો શાંત સંખ્યા શાંત સમય સંખ્યા છે કારણ કે 2 ની અને 5 ની ઘાતમાં હોવું જરૂરી છે તો અહીંયા તમે જો કે 2 ની 3 ઘાત અને 5 ની 2 તો 5 ની કેટલી એક એક ઘાત ઘટે ને તો 5 વડે એડ કરીએ ઉપર અને નીચે તો થઈ જાય બરાબર 23 ગુણ્યા 5 5 3 15 નો 5 નો વધારે 5 ની 10 ને 11 115 5 2 10 10 ની 3 ઘાત 115 ના છેદમાં 1000 એટલે 0.115 કામ પૂરું બહુ ઈઝી દાખલા છે હવે તમે જોવો છો આ સંખ્યા જોઈને જ ખબર પડી જાય કે 2 ની 5 ની ઘાત છે પણ એડ કે ની છે 7 ની છે તો ચાલે નહીં તો અહીં લખી નાખો કે અનંત આવૃત સમય સંખ્યા છે પછી 5 તેરી 15 બરાબર અને ભાગ શું પડે 5 3 15 અહીંયા ખબર પડી જાય કે આપેલ સંખ્યા કેવી છે અનંત આવૃત સમય સંખ્યા છે પછી જોઈએ તો કે નવમો દાખલો જોઈએ તો કે 35 ના છેદમાં 50 તો 50 નો ભાગ પાડે બરાબર શું મળશે તો કે 5 10 5 2 10 2 1 2 જો જે 5 અને 2 ની ઘાતમાં આવી ગઈ ને 35 5 નો વર્ગ ગુણ્યા 2 તો આપેલ સંખ્યા કેવી છે તો કે 7 તો કે લખી નાખીએ પહેલા તો 7 છે હવે 2 ની 5 નો વર્ગ એ 2 નો વર્ગ નથી તો 2 નો વર્ગ એડ કરી દઈએ બરાબર તો કે 2 ના છેદમાં 2 ઉપર વર્ગ કરી નાખીએ તો થઈ જાય 35 દુ 70 70 ના છેદમાં 5 દુ 10 એનો વર્ગ વર્ગ એટલે કેટલા થાય 100 0 0 એટલે 0.7
ધીરે ધીરે શાંતિથી જો એટલે ગેરંટી થી આવડી જશે અને બહુ ઈઝી ચેપ્ટર